टू प्रॉपर्टी बजार। प्रॉपर्टी बजार आज आवी पहुंच्यू छे मुंबई नी अंदर अने मुंबई में हूँ जयणा अलकंटी तमनो सौनु स्वागत करूँ छू। मुंबई ने अपने इमारतों जंगल तरीके ओळखीए छे अने आ इमारतों जंगल नी वच्चे मुंबई ना प्राइम लोकेशन गणाता विस्तार नी अंदर जो तमारे लग्जरियस लाइफ अने स्पेशियस लाइफ जीववी होय तो तमारा माटेनुं घर तमने क्यां मळी शके छे एवोज एक जग्या अने एवोज प्रोजेक्ट अमे आजे प्रॉपर्टी बजार मां तमारे माटे लईने आव्या छे। मुंबई नी अंदर आजे आपणे अंधेरी वेस्ट मां लोखंडवाला तरीके ओळखाता विस्तार नी अंदर आवी पहोंच्या छे अने त्यां आपणे एक प्रॉपर्टी जोवाना छे। એ પ્રોપર્ટી જોઈશું અને વધુ માહિતી મેળવીશું, પરંતુ સૌથી પહેલા જાણીએ અંધેરી વેસ્ટ અંગે વિસ્તૃત માહિતી। પ્રોપર્ટી બજાર આજે આવી પહોંચ્યું છે મુંબઈમાં અને આજે આપણે મુલાકાત લઈ રહ્યા છે મુંબઈના એક મોટા સબબ અંધેરીની। આ વિસ્તારને પણ મુંબઈના બધા જ વિસ્તારની જેમ બે વિભાગમાં વહેંચવામાં આવ્યો છે, અંધેરી ઈસ્ટ અને અંધેરી વેસ્ટ, જેમાંથી આજે આપણે વાત કરવાના છે અંધેરી વેસ્ટની। અંધેરી વેસ્ટનું સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શાનદાર છે। આ વિસ્તારમાં મોલ્સ, સ્કૂલ અને હોસ્પિટલ દરેક વ્યવસ્થાઓ હાજર છે। અંધેરી વેસ્ટ કનેક્ટિવિટીની બાબતમાં પણ ખૂબ જ સારો વિસ્તાર છે। વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી એરપોર્ટ કે મુંબઈના કોઈ પણ વિસ્તારમાં સરળતાથી પહોંચી શકાય છે, તો બીજી તરફ JVLR ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને નવી મુંબઈથી પણ ખૂબ જ સારી રીતે કનેક્ટેડ વિસ્તાર છે અંધેરી વેસ્ટ। આ ઉપરાંત મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનની વેસ્ટર્ન લાઇનનું અંધેરી સ્ટેશન તો અહીં છે જ, અને સાથે જ વર્ષોમાંથી ઘાટકોપર જનારી મેટ્રો રેલનો લાભ પણ અંધેરીને મળે છે। આ વિસ્તારની આ બધી જ ખાસિયતોને કારણે માત્ર મુંબઈના જ નહીં દેશભરના જાણીતા બિલ્ડરોના પ્રોજેક્ટ આ વિસ્તારમાં આવેલા છે। આ તો થઈ વાત વિસ્તાર અંધેરીની। હવે અંધેરીની અંદર લોખંડવાળા વિસ્તારમાં આજે આપણે એક પ્રોજેક્ટ જોવાના છે। એ પ્રોજેક્ટનું નામ છે રૂનવાલ એલિકાન્તે, અને જે રીતે આ નામ સૂચવે છે તે રીતે જ આ પ્રોજેક્ટ ડેવલપ કરવામાં આવ્યો છે રૂનવાલ ગ્રુપ દ્વારા। તો આ પ્રોજેક્ટ અંગે વધુ માહિતી મેળવીશું, સેમ્પલ હાઉસ પણ જોઈશું, પરંતુ એ પહેલાં જાણીએ આ પ્રોજેક્ટના ડેવલપર રૂનવાલ ગ્રુપ અંગે વિસ્તૃત માહિતી। મુંબઈ બેઝડ રૂનવાલ ગ્રુપનું નામ ભરોસો કરી શકાય એવા ગ્રુપ તરીકે મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં જાણીતું છે। આ ગ્રુપની શરૂઆત 1978માં થઈ હતી। રૂનવાલ ગ્રુપ દ્વારા મુંબઈ અને પુનામાં પણ ઘણા સફળ પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે। પોતાના 38 વર્ષના અનુભવમાં કંપનીએ કમર્શિયલ, રેસિડેન્શિયલ અને રિટેલ દરેક મળીને લગભગ 60 કરતાં પણ વધુ લેન્ડમાર્ક પ્રોજેક્ટ બનાવ્યા છે। કંપનીના ડિરેક્ટર સંદીપ રૂનવાલ પોતાના પ્રોજેક્ટને લઈને ઘણા એક્ટિવ રહે છે અને ટીમ વર્કને ખૂબ જ મહત્વ આપે છે। મુંબઈના અલગ અલગ વિસ્તારમાં આર સિટીના બ્રાન્ડ નેમ સાથે ઘણા મોલ્સ પણ બનાવવામાં આવ્યા છે। હાલના સમયમાં પણ ગ્રુપના ઘણા પ્રોજેક્ટ અંડર કન્સ્ટ્રક્શન છે, જેમાં ટાઉનશીપનો પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે। આ બધા પૈકી આજે આપણે મુલાકાત લેવાના છે અંધેરી વેસ્ટમાં આકાર લઈ રહેલા પ્રોજેક્ટ રૂનવાલ એલિગાન્તેની। આજે આપણે મુલાકાત લઈ રહ્યા છે રૂનવાલ એલિગાન્તે પ્રોજેક્ટની, અને હવે સમય થયો છે સેમ્પલ ફ્લેટ જોવાનો। આ સેમ્પલ ફ્લેટ તમને બતાવું એ પહેલાં તમને આ પ્રોજેક્ટ અંગે થોડી બેઝિક માહિતી આપી દઉં તો 3 ટાવરનો આ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે। આ 3 ટાવર શી શેપમાં બની રહ્યા છે અને જેને કારણે તમને તમારા ફ્લેટની અંદરથી બંને તરફનો બહુ સરસ વ્યૂ મળવાનો છે। અને આ ફ્લેટની અંદર તમને જે સુવિધાઓ મળવાની છે એની જો વાત કરું તો 5 માર્ચ સુધી તમને પાર્કિંગની સુવિધા મળવાની છે અને પોડિયમ ઉપર 1 લાખ સ્ક્વેર ફીટની જગ્યા છે ત્યાં તમારે માટે ખાસ એમ્યુનિટીઝ તૈયાર થઈ રહી છે। આ અંગે વધુ વિગતો મેળવીશું, પરંતુ અત્યારે જઈએ સેમ્પલ ફ્લેટની અંદર, ચાલો જઈએ। હવે આપણે પ્રવેશી રહ્યા છે રૂનવાલ એલિગાન્તેના સેમ્પલ ફ્લેટની અંદર। આ ફ્લેટની ટોટલ સુપર બિલ્ટઅપ એરિયા તમને જણાવી દઉં તો એ છે 3200 સ્ક્વેર ફીટનો, અને જો કાર્પેટ એરિયાની વાત કરું તો એ છે 1925 સ્ક્વેર ફીટનો, અને અહીંયા આગળ જ્યાં આપણે ઊભા છે હાલમાં એ છે એન્ટ્રન્સ વેસ્ટિબ્યુલ એરિયા જે છે 2.5x10 સ્ક્વેર ફીટનો। એટલે તમે જે રીતે જોઈ શકો છો એ રીતે આ ફેસ્ટિવલ માટે ઘણો મોટો એરિયા છે। અહીંયા જો તમે ઈચ્છો તો આ રીતે શું રેક અથવા તમે કંઈક નાનકડું સ્ટોરેજ બનાવવા રાખવા ઈચ્છતા હોય તો એ પણ કરી શકો છો, અને જે રીતે આ રૂમની અંદર જગ્યા બની રહી છે તમારે એક વ્યક્તિ માટે કે એવી કંઈક બેઠક વ્યવસ્થા કરવી હોય તો એ પણ અહીંયા આગળ થઈ શકે છે।
આ રીતનો જે રૂમ તમને મળી રહ્યો છે એનો એક ખાસ લાભ તમને એ મળી શકે છે કે તમારે તમારા ઘરમાં આવતા જતા દરેક વ્યક્તિને સીધો ઘરમાં પ્રવેશ નથી મળતો અને તમારી પ્રાઇવેસી બની રહેશે. તો આ તો થઈ એન્ટ્રન્સની વાત, અને હવે આપણે જોઈએ કે લિવિંગ એરિયા આ સેમ્પલ ફ્લેટની અંદર કઈ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. જોઈએ કે આ સેમ્પલ ફ્લેટની અંદર તમારે માટે ડાઇનિંગ એરિયા અને લિવિંગ એરિયા કઈ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. પરંતુ એ પહેલાં તમને હું એ જણાવવા માંગીશ કે આ એકચ્યુઅલી આપણે જે સેમ્પલ ફ્લેટ જોઈ રહ્યા છે એનો જે એરિયા છે એ 4 BHK માટે તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ આ સેમ્પલ ફ્લેટ છે એને તમારી લક્ઝરીને ધ્યાને રાખીને અલગ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે અને અહીંયા આટલી જ જગ્યાનો ઉપયોગ કરીને 3 BHK સ્પેશિયસ બનાવવામાં આવ્યા છે. તો જે રીતે તમે જોઈ શકો છો, હું આવી ગઈ છું ડાઇનિંગ એરિયાની અંદર, અને ડાઇનિંગ એરિયાની વિસ્તારની જો હું તમને વાત કરું તો 10x8 આ એક સરસ ડાઇનિંગ એરિયા બની રહ્યો છે. જે રીતે તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ 6 સિટિંગનું એક ડાઇનિંગ ટેબલ સરસ રીતે સજાવીને રાખી દેવામાં આવ્યું છે. ડાઇનિંગ ટેબલની ઉપર ઝુમ્મરની સજાવટ પણ ખૂબ જ સારી રીતે કરવામાં આવી છે. અને જ્યારે તમે તમારા ભોજનની મજા અહીંયા માણી રહ્યા છો ત્યારે તમને હવા ઉજાસની પણ કચાસ ન આવે એ માટે અહીંયા આગળ ફૂલ સાઇઝ વિન્ડો પણ તમને મળી રહી છે, જેમાંથી તમને બહારની એમિનિટીઝનો નજારો પણ મળવાનો છે. અને જો હું વાત કરું તમને વોલની, તો અહીંયા મારી આ તરફ તમે જે વોલ જોઈ રહ્યા છો એ એક ડિઝાઇનર વોલ બનાવવામાં આવી છે, પરંતુ તમને જે ફ્લેટ મળવાનો છે તો તમને આ મુજબની વોલ ગમતી હોય તો તમારે પોતાની જાતે આવી વોલ બનાવવાની રહેશે. અને હવે જો આગળ વધીએ આપણે લિવિંગ એરિયાની તરફ, તો લિવિંગ એરિયાની સાઇઝ હું તમને જણાવું તો એ છે 23x12.5 સ્ક્વેર ફીટનો લિવિંગ એરિયા. એટલે ખૂબ જ મોટો લિવિંગ એરિયા છે. તમે જોઈ શકતા હશો મારી બંને તરફ સિટિંગ અરેન્જમેન્ટ કરવામાં આવી છે. ખૂબ જ સારી રીતે અહીંયા તમે સિટિંગ અરેન્જમેન્ટ કરી શકો છો. તમારા ઘરમાં એક નાનકડું ફંક્શન હોય અને ઘણા બધા મહેમાનો હોય તો પણ તમે આની અંદર આરામથી તમારા મહેમાનોની આગતાસ વાગતા કરી શકો છો. ખૂબ જ સારી સિટિંગ અરેન્જમેન્ટ અહીંયા થઈ શકે છે. અને જો હું વાત કરું ફ્લોરિંગની, તો અહીંયા આગળ ઇમ્પોર્ટેડ માર્બલનું ફ્લોરિંગ તમને આપવામાં આવ્યું છે. એ પછી લિવિંગ એરિયા હોય, ડાઇનિંગ એરિયા હોય, બેડરૂમ હોય, દરેક જગ્યાએ તમને આ જ પ્રમાણેનું ફ્લોરિંગ મળવાનું છે. ડાઇનિંગ રૂમની સાથે જ એક કોમન બાથરૂમ અહીંયા આગળ આપવામાં આવ્યો છે, જેની સાઇઝ છે 5x9 સ્ક્વેર ફીટની. આની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે વોશ બેસિન વગેરે જે આપવામાં આવ્યું છે, જેથી તમારા ઘરે જે કોઈ મહેમાન આવશે એને જમ્યા પછી હાથ ધોવા માટે કે એમ તમારા બેડરૂમની અંદર જવાની કોઈ જરૂર નહીં પડે. અને અહીંયા આગળ જે સેનેટરી વેર અને બાથરૂમ ફિટિંગ્સ આપવામાં આવ્યા છે એ ખૂબ જ સારી કંપનીના આપવામાં આવ્યા છે. અને ફ્લોરથી ઉપર સીલિંગ સુધીની વોલ તૈયાર કરીને આપી દેવામાં આવી છે, જેનાથી પાણી વગેરેથી એને કોઈ નુકસાન ન પહોંચી શકે. આ ઘરની બીજી વિશેષતાઓની પણ જો હું તમને વાત કરું તો આ જે લિવિંગ એરિયા ડિઝાઇન કરવામાં આવ્યો છે અહીંયા આગળ પણ એક વોલને માર્બલ લુક આપવામાં આવ્યો છે. ફરીથી એક વખત આ રીતનું આયોજન તમને ગમતું હોય તો તમે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની સલાહ પ્રમાણે આવું આયોજન કરી શકો છો. અને વાત રહી હવા ઉજાસની, તો જે રીતે તમે અહીંયા જોઈ શકો છો ફૂલ સાઇઝ વિન્ડો, કે કહી શકાય કે એક આખી વોલ એક તરફથી ગ્લાસ વોલ આપવામાં આવી છે. હવે એક્ચ્યુઅલ ફ્લેટની અંદર તમને અહીંયા આગળ એક બાલ્કની મળવાની છે, પરંતુ આ સેમ્પલ ફ્લેટમાં બાલ્કની નથી આપવામાં આવી, પરંતુ હવા ઉજાસની ખૂબ જ સારી વ્યવસ્થા અહીંયા આગળ તમને મળી રહી છે. અને આ ફ્લેટમાં એસી તમને બિલ્ડર તરફથી મળવાના છે, એટલે એ પણ તમારે માટે અહીંયા લગાડીને તૈયાર જ રાખેલા હશે. તો આ તો થઈ લિવિંગ એરિયાની વાત. આવી ગયા છે આ સેમ્પલ ફ્લેટના કિચનની અંદર. જે રીતે તમે જોયું આપણે એક સ્લાઇડિંગ ડોર ખોલીને આની અંદર આવ્યા છે અને બહાર એકદમ ડાઇનિંગ એરિયા છે, એટલે તમારે માટે ખૂબ જ સરળતા બની રહી છે કિચન અને ડાઇનિંગ એરિયાની વચ્ચેની. અને હવે જો તમને હું કિચનની સાઇઝ જણાવું તો એ છે 14x9 સ્ક્વેર ફીટની.
એટલે સ્પેશિયસ કિચન છે, જેને તમે તમારી રીતે જરૂરિયાત પ્રમાણે ખૂબ જ સરસ રીતે ડિઝાઇન કરી શકો છો. જે રીતે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા પ્લેટફોર્મ તમારે માટે તૈયાર હશે, જેના ઉપર તમે તમારું કુકટોપ, ગેસ સ્ટવ જે રાખવા માંગતા હોય એ રાખી શકો છો. સ્ટોરેજને માટે જે રીતે તમે અહીંયા જોઈ શકો છો, ચીમનીની બંને તરફ સ્ટોરેજની સારી સુવિધા આપવામાં આવી છે. અને આ સિવાય પણ પ્લેટફોર્મની નીચે પણ ઘણા બધા કેબિનેટ તૈયાર કરવામાં આવ્યા છે. આ રીતનું મોડ્યુલર કિચન અહીંયા આગળ તૈયાર કરવામાં આવ્યું છે કે જેનાથી તમે તમારા કિચનની જરૂરિયાતનો બધો સામાન સારી રીતે અહીંયા આગળ ગોઠવી શકો છો. અહીંયા આગળ હું તમને જણાવી દઈશ કે બિલ્ડર તરફથી તમારા ફ્લેટની અંદર આવું મોડ્યુલર કિચન બનાવીને નથી આપવામાં આવતું. અહીંયા આગળ સેમ્પલ ફ્લેટમાં તમને આઈડિયા મળી રહે એને માટે આવું કિચન તૈયાર કરવામાં આવ્યું છે. તમે ઈચ્છો તો આ મુજબનું કિચન બનાવી શકો છો. અને આ જે મેઇન કુકિંગ પ્લેટફોર્મ છે એની સામેની બાજુએ એલ શેપમાં એક અલગ પ્લેટફોર્મ આપવામાં આવ્યો છે, જેમાંથી તમે જોઈ શકો છો એ મુજબ એક વાસણ ધોવા માટે કે તમારા ફ્રૂટ વેજીટેબલ્સ વગેરેને ધોવા માટેનું એક સ્ટેનલેસ સ્ટીલનું સિંક અહીંયા ખૂબ જ સારી રીતે આપી દેવામાં આવ્યું છે. એટલે આ જે સ્પેસ છે એનો ઉપયોગ ખૂબ સારી રીતે થવાનો છે. તમે જ્યારે કુકિંગ કરતા હશો ત્યારે તમને આ તરફ જો તમારો બધો સામાન હોય તો તમને નડતરરૂપ થશે નહીં. અહીંયા આગળ જે પ્લેટફોર્મ છે એનો ઉપયોગ તમે તમારી મિક્સી રાખવા માટે કે એ રીતે કરી શકો છો. સર્વિંગ પ્લેટફોર્મ તરીકે આનો ઉપયોગ કરી શકો છો. આ એલ શેપ પ્લેટફોર્મને લાગીને જ એક કેબિનેટ તમે અહીંયા આગળ જોઈ શકો છો, જેનું આયોજન ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું છે. જે રીતે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા ઓવન કે માઇક્રોવેવ જેવા વાઇટ ગુડ્સ તમે રાખી શકો છો. સ્ટોરેજ માટેની એક સરસ વ્યવસ્થા અહીંયા આગળ થઈ શકે છે. જે રીતે તમે અહીંયા જોઈ શકો છો, સ્ટોરેજ તમારો જે બધો સામાન હશે કિચનને લગતો એ તમે આની અંદર ખૂબ જ સરસ રીતે રાખી શકશો. અને ખાસ વાત હું તમને અહીંયા જણાવવા માંગીશ કે આ જે કેબિનેટ છે એની અંદર તમારે માટે ફ્રીજ પણ રાખી દેવામાં આવ્યું છે. એટલે ફ્રીજ કે એને માટે તમારે અલગ કોઈક જગ્યાની જરૂર નથી પડતી. અને દેખાવમાં પણ આ બહુ જ સરસ લાગી રહ્યું છે અને તમારી સુવિધા માટે પણ આ બહુ જ સરસ ડિઝાઇન બની શકે છે. જો તમે આ રીતે ફ્રીજ અને માઇક્રોવેવ ઓવન રાખવા ન ઈચ્છતા હોય તો તમે આ કોર્નરમાં તમારું ફ્રીજ અને એની ગોઠવણ પણ કરી શકો છો. તો આ તો થઈ વાત એક સુવિધાજનક કિચનની. અને હવે આપણે એ જોઈશું કે આગળ આપણે માટે બેડરૂમ વગેરે કઈ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. ચાલો જઈએ. લિવિંગ રૂમથી બેડરૂમ તરફ જવા માટે આપણને એક લાંબો પેસેજ મળી રહ્યો છે, જે આપણને કનેક્ટ કરે છે બધા બેડરૂમની સાથે. અને આ પેસેજની અંદર જે રીતે તમે જોઈ શકો છો, વોલને એક તરફ વુડન ડિઝાઇનિંગ કરવામાં આવ્યું છે. એ મુજબ તમે ઈચ્છો તો એ પણ કરી શકો છો. અને અત્યારે હું પ્રવેશ કરી રહી છું માસ્ટર બેડરૂમની અંદર. ખરા અર્થમાં આ માસ્ટર બેડરૂમ લાગી રહ્યો છે, કારણ કે એની સાઇઝ છે 28x14 સ્ક્વેર ફીટની. ખૂબ જ મોટો આ રૂમ છે. અહીંયા આગળ હું તમને જણાવી દઉં કે આ સેમ્પલ ફ્લેટને મેં તમને આગળ જણાવ્યું એ મુજબ 4 BHKમાંથી 3 BHK કરવામાં આવ્યું છે. એટલે કે 2 બેડરૂમ મળીને આ માસ્ટર બેડરૂમ આટલો મોટો ડિઝાઇન કરવામાં આવ્યો છે. જે રીતે તમે જોઈ શકો છો, કિંગ સાઇઝનો બેડ અહીંયા આગળ મૂકી દેવામાં આવ્યો છે. અને તેની આજુબાજુ બંને તરફ બેડની આજુબાજુની તરફ ઘણી સારી જગ્યા મળી રહી છે. તમને હરવા ફરવા માટે હોય એ જગ્યાનો ઉપયોગ કરવા માટે ખૂબ જ સારી વસ્તુ થઈ રહી છે. તમારે માટે ડ્રેસિંગ સ્પેસ તરીકે આ એરિયાનો ઉપયોગ જો ડ્રેસિંગ સ્પેસ તરીકે કરવો હોય તો એ મુજબ પણ આપણે થઈ શકે છે. કિંગ સાઇઝની વોલની પાછળ કુશનનું એક ડિઝાઇનિંગ કરવામાં આવ્યું છે વોલ ઉપર. ફરીથી એક વખત જણાવી દઉં કે આ રીતનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તમને પસંદ હોય તો તમે કરાવી શકો છો, અથવા તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની સલાહ લઈને તમે એ મુજબનું આયોજન કરાવી શકો છો. બેડની સામેની તરફ પણ ઘણી મોટી જગ્યા બની રહી છે. અહીંયા આગળ લો હાઇટના 2 સોફાની સિટિંગ એરેન્જમેન્ટ કરવામાં આવી છે. અને જે રીતે તમે જોઈ શકો છો, સોફાની પાછળ તમને બહારનો નજારો મળી શકે એ માટે ફૂલ સાઇઝ વિન્ડો છે, જે આ રૂમની અંદર હવા ઉજાસની સારી વ્યવસ્થા કરશે. અને જો તમે અહીંયા બેસીને બહારના નજારો માણીને આહલાદક ક્ષણો માણવા માંગતા હોય તો એ માટે પણ તમારા રૂમની આ તમારી ફેવરિટ કોર્નર બની શકે છે. આ રૂમની અંદર તમને જરૂરી હોય એવી તમામ સુવિધાઓનું ખૂબ જ સારી રીતે આયોજન કરવામાં આવ્યું છે. હવે બેડરૂમની અંદર અહીંયા આગળ ડિઝાઇન કરવામાં આવ્યું છે એન્ટરટેનમેન્ટ યુનિટ. એટલે કે તમારા ટીવી માટેના પોઈન્ટ તમને અહીંયા તૈયાર મળવાના છે. તમે જો ઈચ્છો તો આ મુજબની વ્યવસ્થા અહીંયા આગળ કરી શકો છો.
જ્યાં એક નાનકડા સ્ટોરેજની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા આગળ, અને બંને તરફ તમે ઈચ્છો તો અહીંયા આગળ આ માર્બલથી આ રીતે ડિઝાઇનિંગ કરવામાં આવી છે. અહીંયા બુક રેક જેવું નાનકડું બનાવવામાં આવ્યું છે, આ મુજબની વ્યવસ્થા તમે પણ કરી શકો છો. આ તો થઈ આ બેડરૂમની વાત, અને આ બેડરૂમની સાથે સાથે અહીંયા આગળ તમને લાગતું હશે કે વોર્ડરોબ નથી બનાવવામાં આવ્યો, પરંતુ બેડરૂમમાં વોર્ડરોબ ના હોય એવું તો બની જ નહીં શકે. જે રીતે મેં તમને વાત કરી, અહીંયા આગળ તમને મળી રહી છે અલગથી એક ડ્રેસિંગ સ્પેસ, અને તમે જે રીતે જોઈ રહ્યા છો અહીંયા ખૂબ જ મોટો ફ્લોરથી સીલિંગ સુધીનો એક કબોર્ડ, એ વોર્ડરોબ તમે જેને કહી શકો, એ અહીંયા આગળ મળી રહ્યો છે. અહીંયા આગળ તમે તમારા કપડાંથી માંડીને બીજો ઘણો બધો સામાન ખૂબ જ સરસ રીતે આની અંદર ગોઠવી શકવાના છો, અને જ્યારે તમારે રેડી થવું હશે ત્યારે પણ આ એરિયા તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. વોર્ડરોબ એરિયાની બાદ આવે છે માસ્ટર વોશરૂમ, જેની સાઇઝ તમને જણાવી દઉં 9x8 સ્ક્વેર ફીટની છે. એટલે આ સૌથી મોટો વોશરૂમ તમને આ ફ્લેટની અંદર મળવાનો છે. જે રીતે તમે જોઈ શકો છો હું હાલ જે જગ્યાએ ઊભી છું એ તમારી બાથિંગ પ્લેસ બની શકે છે. આ જગ્યાએ તમે ગ્લાસ પાર્ટીશન કરી શકો છો, એટલે તમારી આવજુનો જે ભાગ છે એ તમારો બાથિંગ ક્લોઝેટ બની શકે છે. અહીંયા આગળ જે સેનેટરી વેર્સ અને બાથરૂમ ફિટિંગ્સ આપવામાં આવ્યા છે સારી કંપનીના છે. નીચેથી ઉપર સુધી એટલે કે ફ્લોરથી સીલિંગ સુધી તમને આ રીતે માર્બલનો વોલ ઉપર કરીને આપવામાં આવ્યું છે, જેથી પાણીને કારણે તમારી દિવાલને કોઈ નુકસાન થવાનું નથી. શાવર સિસ્ટમ પણ અહીંયા લગાડીને આપી દેવામાં આવી છે, તેમજ અહીંયા આગળ પણ એક વોલને એક સરસ અલગ રીતે ડિઝાઇનિંગ કરીને આપવામાં આવી છે. આ મુજબનું આયોજન જો તમે તમારા બાથરૂમમાં ઈચ્છતા હો તો કરી શકો છો. તો આ તો થઈ માસ્ટર વોશરૂમની વાત. હવે આપણે જોઈએ કે બીજા બેડરૂમ આ સેમ્પલ ફ્લેટમાં કેવા મળવાના છે. તો હવે આપણે જોવા જઈ રહ્યા છે રૂનવાલ એલિગાન્તેના સેમ્પલ ફ્લેટની અંદર બનાવવામાં આવેલો કિડ્સ બેડરૂમ. કિડ્સ બેડરૂમનો ડિઝાઇનિંગ તમે ઈચ્છો તો તમારા બાળકોને ગમે એ મુજબ કરી શકો છો. અહીંયા આગળ તમે જે રીતે જોઈ શકો છો તમારા બાળકોને માટે બે સિંગલ બેડ અહીંયા આગળ લગાડવામાં આવ્યા છે. જો તમે ઈચ્છો તો એક ડબલ બેડ પણ અહીંયા આરામથી રાખી શકાય એટલી જગ્યા અહીંયા ચોક્કસ રીતે બની રહી છે. બાળકોનો બધો સામાન રાખવા માટે જે વોર્ડરોબ તમને જરૂરી છે એ પણ અહીંયા આગળ મળી રહ્યો છે. સ્લાઇડિંગ ડોરવાળો અહીંયા વોર્ડરોબ બનાવવામાં આવ્યો છે, જેથી કરીને જગ્યાનો પણ સરસ રીતે ઉપયોગ થઈ શકે અને તમારા વપરાશ માટે વધુ જગ્યા બચી પણ શકે છે. તમારા બાળકો માટેના એન્ટરટેનમેન્ટની પણ સુવિધા તમારે આ રૂમમાં રાખવી હોય તો તમને અહીંયા ટીવીના પોઈન્ટ તૈયાર મળશે. તમે ઈચ્છો તો અહીંયા આગળ ટીવી લગાડી શકો છો. ટીવીની નીચે આવું ટીવી યુનિટ અથવા એક સ્ટોરેજ યુનિટ તમે અહીંયા બનાવી શકો છો. જો ઈચ્છો તો આ ભાગનો ઉપયોગ કરીને તમે અહીંયા બાળકો માટેનું સ્ટડી ટેબલ પણ રાખી શકો છો. હવે આ રૂમની ખાસ વાત તમને જણાવું તો આ રૂમની અંદર જે તમને ફૂલ સાઇઝ વિન્ડો મળી રહી છે એમાંથી તમને સીધો નજારો મળવાનો છે. અહીંયા બનવાની છે બધી એમિનિટીઝ બની રહી છે, ગાર્ડન બની રહ્યો છે, એનો સીધો નજારો તમને બાળકોના રૂમનાથી મળી રહેવાનો છે. અને આ સિવાય જે રીતે મેં તમને અગાઉ જણાવ્યું આ દરેક બેડરૂમની અંદર અને લિવિંગ રૂમની અંદર પણ જે એસી તમને મળવાના છે એ બિલ્ડર તરફથી જ તમને મળવાના છે. એટલે એક સુવિધાજનક કિડ્સ રૂમ તો અહીંયા સરસ મજાની રીતે તૈયાર થઈ ગયો છે. અને જો વાત કરું આ રૂમની સાથે અટેચ વોશરૂમની તો અહીંયા આગળ પણ તમને 8x7 સ્ક્વેર ફીટનો એક વોશરૂમ મળી રહ્યો છે, જેમાં પણ તમામ બાથરૂમ ફિટિંગ્સ અને જે સેનેટરી વેર લગાડવામાં આવ્યા છે એ ખૂબ જ સારી કંપનીના છે. વોશ બેઝિન અને બાળકો માટે બાથિંગ પ્લેટ્સ પણ અહીંયા આગળ સારી રીતે ડિઝાઇન કરવામાં આવી છે. તો આ તો થઈ કિડ્સ બેડરૂમની વાત, અને હવે આપણે એ જોઈશું કે આ ઘરનો ત્રીજો બેડરૂમ કઈ રીતે બનાવવામાં આવ્યો છે. ચાલો જઈએ. તો હવે આપણે આવી ગયા છે ત્રીજા બેડરૂમની અંદર. આ છેલ્લો બેડરૂમ છે જે આપણે જોઈ રહ્યા છે, એની સાઇઝ તમને જણાવી દઉં 14x13 સ્ક્વેર ફીટની આ રૂમની સાઇઝ તમને મળી રહી છે.
એટલે આ પણ સ્પેશિયસ રૂમ બની રહ્યો છે. તમે ઈચ્છો તો આ રૂમનો ઉપયોગ તમારા ગેસ્ટ રૂમ તરીકે અથવા તો પેરેન્ટ્સ રૂમ તરીકે કરી શકો છો. અહીંયા આગળ જે રીતે તમે જોઈ શકો છો, એક લો હાઈટ વુડન બેડ રાખવામાં આવ્યો છે. ડબલ બેડ છે, એને માટે પૂરતી જગ્યા અહીંયા મળી રહી છે. એ સિવાય પણ બેડની બંને બાજુએ થોડી જગ્યા મળી રહી છે કે જ્યાં તમે ઈચ્છો તો કંઈક રાખી શકો છો. અને તમારા સામાનના સ્ટોરેજ માટે, તમારા વોર્ડરોબ માટે ખૂબ જ મોટો વોર્ડરોબ અહીંયા પણ તમને મળી રહ્યો છે, જેની અંદર તમે તમારો રોજની જરૂરિયાતનો બધો સામાન આરામથી આની અંદર રાખી શકશો. વાત કરીએ જો એસીની, તો અહીંયા આગળ પણ આ બેડરૂમમાં જે રીતે મેં તમને અગાઉ જણાવ્યું, એસી બિલ્ડર તરફથી તમને આપવામાં આવવાના છે. એન્ટરટેનમેન્ટ યુનિટ અહીંયા આગળ તમે રાખી શકો છો. અહીંયા આગળ વુડન બેઝ પર આ રીતની થીમનું ડિઝાઇનિંગ કરવામાં આવ્યું છે. સેમ્પલ ફ્લેટની અંદર તમને જે રીતનું ઇન્ટેરિયર ડિઝાઇનિંગ ગમતું હોય એ તમારે તમારા ડિઝાઇનરની મદદથી કરવાનું રહેશે. ટીવીના પોઈન્ટ તમને ચોક્કસ તૈયાર મળવાના છે. જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, અહીંયા નાના નાના યુનિટ ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેનો ઉપયોગ તમે બુકશેલ્ફ તરીકે અથવા તો આ રીતે શોપીસ રાખવા માટે, તમારી યાદગાર ક્ષણોને આ રીતે ફ્રેમમાં કંડારવા માટે ઈચ્છતા હોય તો એ રીતે પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. બેડરૂમની સાથે તમને જે અટેચ વોશરૂમ મળી રહ્યો છે એની જો વાત કરું તો તમને એની સાઇઝ સૌથી પહેલાં જણાવી દઉં, 8x7 સ્ક્વેર ફીટનો આ વોશરૂમ તમને અહીંયા આગળ અટેચ મળી રહ્યો છે. એની વોલ ઉપર તમને માર્બલ ફિનિશિંગ અહીંયા આગળ જોવા મળી રહ્યું છે. અને આ બાથરૂમમાં પણ બધા જ સેનેટરી વેર અને બાથરૂમ ફિટિંગ્સ જે આપવામાં આવ્યા છે એ ખૂબ જ સારી કંપનીના આપવામાં આવ્યા છે. અહીંયા આગળ તમને વોશ બેસિન મળી રહ્યું છે. એની નીચે જો તમે ઈચ્છો તો આ રીતે એક નાનકડું સ્ટોરેજ યુનિટ બનાવી શકો છો, જેથી કરીને તમારી બધી બાથરૂમ એસેસરીઝ એની અંદર તમે સરળતાથી સારી રીતે રાખી શકો છો. આ બાથરૂમની અંદર પણ બાથિંગ સ્પેસ માટેની પણ અલગ સ્પેસ તમને મળી રહી છે. શાવર સિસ્ટમ વગેરે તમને તૈયાર મળી રહેવાનું છે. તો આ તો થયો આ બેડરૂમ માટેનો એક સુવિધાજનક બાથરૂમ. તો આ હતો રૂનવાલ એલિગાન્તેનો 1925 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયામાં બનાવવામાં આવેલો 3BHKનો સેમ્પલ ફ્લેટ. આ પ્રોજેક્ટની અંદર જો તમે તમારો ફ્લેટ બુક કરાવો છો તો ફ્લેટની અંદર, ફ્લેટની બહાર તમને કઈ કઈ સુવિધાઓ મળવાની છે, બીજા કયા લાભ તમને મળવાના છે, આ ફ્લેટની કિંમત તમને કેટલી પડી શકે છે, એ બધું જાણવા માટે આપણે મુલાકાત લઈશું રૂનવાલના મેનેજમેન્ટની. રૂનવાલ ગ્રુપનું એલિગાન્તે એક પ્રીમિયમ લક્ઝરી પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટની સૌથી ખાસ વાત છે તેનું લોકેશન. એલિગાન્તે મુંબઈ અંધેરી વેસ્ટના પોશ લોકેશન લોખંડવાલા અને લિંક રોડની બિલકુલ વચ્ચોવચ્ચ છે. આ પ્રોજેક્ટમાં 7 માળ સુધી પોડિયમ પાર્કિંગ અને એમ્યુનિટીઝ બનાવવામાં આવી છે. પોડિયમ પર ઘણા મોટા વિસ્તારમાં ગ્રીન લેન્ડસ્કેપ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત પોડિયમ પર સ્વિમિંગ પુલ, જીમ અને સિનિયર સિટીઝન એરિયા તૈયાર કરાયા છે. ત્રણેય ટાવર આમ તો અલગ હશે, પરંતુ તેના રૂફટોપ એરિયાને ત્રણેય ટાવરથી કનેક્ટ રાખવામાં આવશે, જ્યાં ઘણો મોટો ગ્રીન એરિયા, જોગિંગ ટ્રેક, રેસ્ટોરન્ટ અને ઘણી એમ્યુનિટીઝ બનાવવામાં આવશે. એલિગાન્તેમાં સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. 24/7 સિક્યુરિટી તો હશે જ, અને સાથે આખા પ્રોજેક્ટમાં સીસીટીવીની સુરક્ષા અપાઈ છે. આ ઉપરાંત દરેક ઘરોમાં ઇન્ટરકોમ અને વિડિયો ડોર ફોનની સુવિધા પણ અપાશે. હવે આ પ્રોજેક્ટ અંગે વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે રૂનવાલ ગ્રુપના ચીફ આર્કિટેક્ટ પલ્લવી મટકરી. તો ચાલો વધુ માહિતી મેળવીએ એમની પાસેથી. પલ્લવીજી, સબસે પહેલે મેં આપસે યે જાણના ચાહુંગી કે ઇસકા આઉટર એલિવેશન કુછ યુનિક લગ રહા હૈ, ડિફરન્ટ લગ રહા હૈ, તો ઇસકા જો ડિઝાઇન આપને તૈયાર કિયા ઉસકે પીછે આપકે ક્યા આઈડિયાઝ રહે હૈ? એલિગાન્તે પ્રોજેક્ટ હૈ યે એક સબસ્ટેન્શિયલી બડા પ્રોજેક્ટ હૈ, જિસમે હમારે પાસ 3 ટાવર્સ હૈ, જિસ ઓફ 27 ફ્લોર્સ ઈચ. ઇસમે હમારી ઓફરિંગ 3BHK, 3.5BHK એન્ડ 4BHK કી હૈ. ઇસકા પ્લાનિંગ મેં અગર આપ દેખે તો પ્લાન મેં 3 ટાવર્સ કર્વ ફોર્મ કરતે હૈ,
तो इसके कर्विलिनियर जो प्लानिंग है इसकी वजह से एक बहुत यूनिक सिचुएशन तैयार हो जाती है। हर अपार्टमेंट को अपना एक बहुत यूनिक अलग सा व्यू मिलता है जी। और आगे मैं आपसे ये जानना चाहूँगी कि हम जब आपका सैंपल फ्लैट रुनवाल एलिगांते का हमारे दर्शकों को दिखा रहे थे, तब हमने देखा कि 4 BHK आप जितने स्क्वायर फीट में बना रहे हैं, जो आप कस्टमर को 4 BHK दे रहे हैं, उतने जगह में आपने 3 BHK का एक बड़ा फ्लैट डिज़ाइन किया है। तो ऐसा करने की कोई खास वजह? अगर आप देखो तो 4 BHK की ज़रूरत इतनी ज़्यादा आज की तारीख में लोगों को नहीं होती है, बल्कि अगर आपका जो अपना बेडरूम है या अपने स्पेसेस हैं वो अगर बड़े हो जाएं या वो ज़्यादा लग्जूरियस या हॉस्पिटैलिटी के तरीके के दिखें तो लोग ज़्यादा पसंद करते हैं। तो हमारा एक बहुत कॉन्शियस सोच था कि सैंपल फ्लैट बनाते वक्त हम ये करें कि हम 2 बेडरूम्स को कंबाइन करके एक मास्टर स्वीट जैसा बनता है होटल्स में, वैसा एक प्रोडक्ट तैयार करके दिखाएं कि आप आपके घर के साथ ये कर सकते हैं। रुनवाल एलिगांते प्रोजेक्ट की USP के बारे में उसकी खास बात हमारे साथ शेयर कीजिए। जो फैमिलीज़ होती हैं उनकी एक अपनी पर्सनल स्पेस और एक प्राइवेट स्पेस होती है, उसके अलावा एक पब्लिक स्पेस होती है जहां वो लोगों को एंटरटेन करते हैं। हम नहीं चाहते कि हमारे बेडरूम में कोई भी घुस जाए, हम नहीं चाहते कि हमारे प्राइवेट डेन में कोई आए, हमारी स्टडी में हम किसी को एंटरटेन करें, लेकिन सोशल फंक्शंस ये हमारे कल्चर का भाग हैं। तो सोशल फंक्शंस को मद्देनज़र रखते हुए हमने ये सोचा कि अगर हम एक बड़ा ड्राइंग साइज़ देते हैं या बड़ा लिविंग रूम साइज़ देते हैं तो वो हमको इन अलग अलग चीज़ों के लिए हेल्प करेगा। आपका जो पूरा प्रोजेक्ट है उसमें फ्लैट के अंदर और फ्लैट के बाहर आप किस तरीके की सुविधाएं अपने ग्राहकों को दे रहे हैं? इंटरनली हम लोग मार्बल फ्लोर्स दे रहे हैं सब जगह पे। आर टॉयलेट्स आर डन इन मार्बल। वी हैव वेरी हाई एंड सैनिटरी वेयर इन प्लम्बिंग फिटिंग्स। वी हैव ग्रेनाइट प्लेटफॉर्म्स। वी हैव फुल साइज्ड विंडोज बिकॉज ऑफ विच यू हैव लॉट्स एंड लॉट्स ऑफ लाइट कमिंग इन टू द रूम, सो यू डोंट रियली हैव टू पुट लाइट्स ऑन। और क्या क्या ऑफरिंग्स आप दे रहे हैं? स्विमिंग पूल है हमारे पास जो काफ़ी इंटरेस्टिंगली डिज़ाइंड है, क्योंकि हमने उसको करते वक्त यूँ सोचा है कि जैसे एक रिजॉर्ट का जो फीलिंग होता है वो हम पूरे लैंडस्केप में दें। तो हमारे लैंडस्केप में स्पेसिफिकली कुछ एरियाज पैसिवली डिज़ाइंड हैं ताकि वहाँ पे एकदम शांत एकदम क्वाइट रहे, तो वो अलग एज ग्रुप के लोगों के लिए डिज़ाइंड है। कुछ एरियाज एकदम एक्टिव हैं जहाँ बच्चे बहुत शोरगुल कर सकते हैं। तो पूरा प्लानिंग करते वक्त यूँ डिज़ाइन किया कि उसका पूरा फीलिंग एक रिजॉर्ट की तरह हो और फिर भी उसमें पैसिव और एक्टिव स्पेसेस रहें। शुक्रिया हमारे साथ जुड़ने के लिए और आपका समय हमें देने के लिए। तो दर्शक मित्रों, आज ही आपने मुलाकात ली थी रुनवाल एलिगांते ने। आशा राखी छे कि आ प्रोजेक्ट तमने पसंद आव्यो हशे। आ सप्ताह है प्रॉपर्टी बजार में बस आटलू ज। आवता सप्ताह आप सबने फरीथी मळीशुं एक नवा लोकेशन पर एक नवी प्रॉपर्टी साथे। त्यां सुधी जोता रहो CNBC बजार। नमस्कार।